year 6 sem 2 subject se zoology core course paper number che 201 non coded 1 semester 1 ma padi gaya ane non coded 2 semester 2 ma apde padishu semester 1 ni andar અદેકોષ્ટી અને કુદેકોષ્ટી પ્રાણીઓ વિશે આપણે ભણ્યા અને સેમિસ્ટર 2 ની અંદર આપણે બે કોષ્ઠધારી પ્રાણીઓ વિશે ભણીશું એમાં યુનિટ 2 અને જેની અંદર આજનો આપણે ટોપિક લીધો છે જનરલ કેરેક્ટર એટલે કે સામાન્ય લક્ષણો કયા ફાઇલમના છે એનેલિડા એનેલિડા એટલે નુપુર એના સામાન્ય લક્ષણો क्या सुधी पढ़वाना चाहिए अपने क्लास सुधी पढ़वाना चाहिए अबे आज ये नुपुरक समुदाय जैसे एमा सब प्रथम देव पोस्ट दो आपने अने देव पोस्ट दारी प्राणियों तरीके ने उड़क पावा है अबे आ समुदाय नू नाम नुपुरक के पढ़वा पावा है तो आ समुदाय ना जे प्राणियों चे एनी जे शरीर रचना चे ये अखी जे शरीर रचना લાંબી નળાકાર અને એક સરખા ખંડની બનેલી છે અને આ જે બધા જે ખંડ છે એ એકબીજા સાથે બહારથી બાહ્ય એમનું જે વિભાજન છે એ આંતરખંડીય ખાંચથી થયેલું છે એટલે જે બેનો પગનું જાજર પહેરે છે નુપુર એની જે રચના હોય એને મળતી આવે છે એટલા માટે એનું નામ નુપુરક પાડવામાં આવે છે એટલે કે એક સરખી ખંડોવાળી શરીર રચના અને બહારથી આંતરખંડીય ખાંચથી અલગ પડતી હોય એવા સરખા ખંડો જોવા મળે છે કળીઓ જોવા મળે છે એટલા માટે એને આપણે નુપુરક સમુદાય નામ પડશે ત્યાર પછી આપણે જોઈશું રૈઠા હવે રૈઠા નક્કી કરવા માટે આપણે પહેલા એ વિચારવાનું કે નુપુરક સમુદાયની અંદર કયા પ્રાણીઓ આવેલા છે તો નુપુરક સમુદાયની અંદર નેરિસ જેને આપણે રેતી કીડો કહીએ છીએ અને એ રેતી કીડો એ દરિયા કિનારાની જે રેતાળ હોય એટલે કે સમુદ્રની નજીકમાં જ ભીની પોચી જમીન હોય ત્યાં જોવા મળે એટલે આપણે કહીશું કે રૈઠાણ સમુદ્રવાસી થોડા સમુદ્રવાસી એટલે સમુદ્રની અંદરની પરંતુ સમુદ્રની નજીકની જે ભીની પોચી જમીન છે ત્યાં ત્યાર પછી આવશે એરેનિકોલા તો એરેનિકોલા જે છે એ એની આજુબાજુ ટ્યુબ બનાવી દે છે શરીરની આજુબાજુ ટ્યુબ બનાવી દે છે અને ટ્યુબ જેવી સૂક્ષ્મ નલિકા એ નલિકા બનાવી દે છે અને નલિકામાં રહે છે આ એરેનિકોલા ત્યાર પછી અળસિયું તો અળસિયું ભીની પોચી જમીનમાં રહે છે ભીની પોચી જમીનમાં અને ત્યાર પછી જળોની વાત કરીએ તો જળો મીઠા પાણીમાં જોવા મળે છે અને એ ઢોરને જેવા જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ભેંસને બધા એના ઉપર બાહ્ય પરોપજીવી જીવન જીવે છે અને આયુર્વેદિકની અંદર પણ અશુદ્ધ રુધિર ચૂસવા માટે આપણે મનુષ્યની શરીરની અંદર અશુદ્ધ રુધિર ચૂસવા માટે જળોનો ઉપયોગ થાય છે એટલે એમાં આપણે અહીંયા લખીશું જળોની જે વાત કરીએ છીએ એ તો મીઠા પાણીમાં બરોબર તો રૈઠાણ સેના ઉપરથી આપણે નક્કી કર્યું આપણે વિચારી લેવાનું કે રૈઠાણ આપણે સેના ઉપરથી નક્કી કર્યું છે રૈઠાણ આપણે પ્રાણીઓ જે છે અને એ પ્રાણીઓ ક્યાં રહે છે એ આપણને આટલો બધો અભ્યાસ કર્યો અહીંયા સુધીનો તો ત્યાં સુધીમાં ખ્યાલ આવવો જોઈએ કે આ પ્રાણી ક્યાં રહે છે અળસિયું ક્યાં રહે છે ભૂલી પોચી જમીનમાં રહે છે તો એના ઉપરથી આપણે દૂર રૈઠાણ નક્કી કરીએ ત્યાર પછી આવે છે બીજો લક્ષણ આવે છે જીવન પદ્ધતિ તો જીવન પદ્ધતિ પણ આપણે નક્કી કરી શકીએ કેવી રીતે નક્કી કરી શકીએ તો નેરિસ રેતી કીડો તો એ મુક્ત જીવી જીવન જીવે છે કોઈના ઉપર આધારિત છે નહીં એ જ રીતે એરેનિકોલા પણ મુક્ત જીવન જીવે છે અળસિયું પણ મુક્ત જીવન જીવે છે જ્યારે જળો એ પરોપજીવી જીવન જીવે છે અને પરોપજીવીની અંદર પણ કેવું પરોપજીવી આંતરિક પરોપજીવી કે બાહ્ય પરોપજીવી તો બાહ્ય પરોપજીવી એટલા માટે આપણે લખીશું અહીંયા કેટલાક પ્રાણીઓ મુક્ત જીવી છે અને કેટલાક
પછી આવે છે લક્ષણ સમખંડતા તો સમખંડતા એ આનું વિશિષ્ટ લક્ષણ છે વિશિષ્ટ લક્ષણ છે જે સંપૂર્ણ ક્ષમ સમખંડતા જોવા મળે સંપૂર્ણ બાહ્ય એ હોય અને આંતરિક પણ અને દરેક જે ખંડો જે છે એ દરેક ખંડો સરખા સરખા હોય છે અને બહારથી આંતરખંડીય ખાંજથી અને અંદરથી આંતરખંડીય વિટપથી આ રીતે જો સમજી લો કે આ એક આખી નળાકાર રચના છે હવે અહીંયા આ જે છે આને કહીશું આંતરખંડીય વિટપ તો આ બધા જે છે એ આંતરખંડીય વિટપ છે હવે આ આંતરખંડીય વિટપ આવી રીતે આવેલા છે આવી એટલે અહીંયા શું પડે છે એક આખી ખાંચ પડે છે આ આંતરખંડીય વિટપ પાછું આ રીતે આવશે બરોબર તો આને આપણે શું કહીશું આંતરખંડીય ખાંચ તો બહારથી તમને કેવી રીતે સરખા ખંડો જોવા મળે છે તો બહારથી આંતરખંડીય ખાંચ અને અંદરથી તમને આ જે સરખા ખંડો જોવા મળે છે એ આ શું છે આંતરખંડીય વિટપ અને આ બધી છે આંતરખંડીય ખાંચ એટલે સરખા ખંડો જોવા મળે છે હવે ત્યાર પછી આપણે શરીર જોઈશું તો શરીર રચના કેવી છે શરીર લાંબુ છે શરીર નળાકાર છે બરોબર અને આ રીતે શરીર રચના એક સમાન ખંડોમાં વહેંચાયેલું લાંબુ નળાકાર શરીર રચના જોવા મળે છે હવે ગર્ભસ્તર તો ગર્ભસ્તર વિશે તો મેં તમને વાત કરી હતી કે પૃથુકૃમિ સમુદાયથી ત્રિગર્ભસ્તરી પ્રાણીઓનો ઉદ્ભવ થયો એટલે હવે આપણે સસ્તન સુધી જેટલા પણ ભણીશું એ દરેક પ્રાણીઓ કેવા આવશે ત્રિગર્ભસ્તરી બાહ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અંતર્ગર્ભસ્તર એટલા માટે આપણે અહીંયા નુપુરકને પણ શું લખી દઈશું ત્યાર પછી સસિદ્રા સમુદાયની અંદર બે પ્રકારની સંરચના જોવા મળે છે એક અસંરચના અને અરિયરચના ત્યાર પછી કોષ્ઠાંત્રીની અંદર ત્રિજ્યા સંરચના જોવા મળે છે એના પછી આપણે પૃથુકૃમિ જોઈશું તો દ્વિપાર્શ્વીય સંરચના જોવા મળે છે શુદ્રકૃમિમાં દ્વિપાર્શ્વીય સંરચના જોવા મળે છે અને નુપુરકની અંદર પણ દ્વિપાર્શ્વીય સંરચના જોવા મળે છે દ્વિપાર્શ્વીય સંરચના એટલે શું તો મેં તમને કહ્યું હતું કે પ્રાણી શરીરની અંદર જે અંગોની ગોઠવણી થયેલી હોય એ અંગોની ગોઠવણીને સંરચના કહેવાય અને પ્રાણી શરીરની લંબધરીએ લંબ અક્ષે વાઘ બે સરખા થાય તો એને દ્વિપાર્શ્વીય સંરચના કહેવામાં આવે છે એમાં પૃષ્ઠધરી હોય છે વક્ષધરી હોય છે જે તમે પ્રાણીઓના દૈહિક આયોજનની અંદર ભણી ગયા છો ત્યાર પછી દેહકોષ તો અહીંયાથી સાચો દેહકોષ શરૂ થયો સાચો દેહકોષ શરૂ થયો તો દેહકોષ વિશે પણ તમે ભણી ગયેલા છો હવે દેહકોષ વિશે હું તમને સમજાવું તો આ વચ્ચેનો આખો પાચન માર્ગ છે આ વચ્ચેનો આખો પાચન માર્ગ છે અને પાચન માર્ગની સૌથી આ બહારનું જે સ્તર છે એ પાચન માર્ગની સૌથી બહારનું સ્તર છે એને કહેવામાં આવે છે આંત્રકોષ્ઠા વર્ગ આંત્રકોષ્ઠા વર્ગ ઓકે અને અહીંયા એને આ શરીર દિવાલ છે આ છે શરીર શરીર દિવાલમાં પાંચ લેયર આવેલા છે અળસિયાની શરીર દિવાલમાં પાંચ લેયર હોય છે એમાં સૌથી બહારનું જે છે એ ક્યુટિકલ છે અને સૌથી અંદરનું જે છે એ બાહ્ય કોષ્ઠાવર છે બાહ્ય કોષ્ઠાવર અને આને કહેવામાં આવે છે અંતઃકોષ્ઠાવર હવે આ જે છે એ કોષ્ઠ થયું અને એને આપણે કહીશું દેહકોષ્ઠ તો દેહકોષ્ઠ એટલે શું તમે ભણી ગયા છો છતાં પણ હું તમને ખ્યાલ આપી દઉં કે પાચન માર્ગનું સૌથી બહારનું સ્તર અંતઃકોષ્ઠાવર અને શરીર દિવાલનું સૌથી અંદરનું સ્તર બાહ્ય કોષ્ઠાવરણ વચ્ચે આવેલી હોવાને દેહકોષ્ઠ કહે છે
અને આ તે પોસ્ટમાં જે જળ ભરેલું હોય એને તે પોસ્ટ જળ કહે છે અને પાચન તંત્ર સિવાયના તમામ જે તંત્રો છે એ બધા તંત્રો એ અહીંયા ગોઠવાયેલા હોય છે અહીંયા ગોઠવાયેલા તો આ તે પોસ્ટની શરૂઆત અહીંયાથી થઈ છે એટલે તે પોસ્ટદારી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આંતરિક વિભાજન અને બાહ્ય વિભાજન તો આંતરિક વિભાજન અહીંયા આપણે જોયું તો સેના દ્વારા થયું છે આંતરખંડીય વિટક દ્વારા તો અહીંયા આપણે લખી દઈશું આંતરખંડીય વિટક ત્યાર પછી આપણે જોઈશું કે બાહ્ય વિભાજન તો આ એક ખંડ છે અને એનો આ બીજો ખંડ છે અને બહારથી જે આ ખાંચ જોવા મળે છે એ આંતરખંડીય ખાંચથી બાહ્ય વિભાજન થાય છે તો અહીંયા લખી દઈશું અહીંયા લખી દઈશું આંતરખંડીય ખાંચ ત્યાર પછી શરીર ઉપરનું આવરણ તો શરીર ઉપરનું આવરણ આ જે આખી શરીર દિવાલ પાંચ સ્તરની બનેલી છે એ જે વાત કરી બરોબર તો સૌથી બહારનું આવરણ કયું આપણને જોવા મળે છે અહીંયા મેં લખેલું છે ક્યુટિકલનું તો શરીર પરનું જે આવરણ છે એ શાનું બનેલું છે ક્યુટિકલનું અને કેવું હોય છે લીસું હોય છે અને લીસું હોય છે ભીનું હોય છે બરોબર આ આવરણ કારણ કે શ્વસનનું કાર્ય કરવાનું હોય છે એટલે પ્રસ્થાનની ક્રિયા અને શરીર દિવાલના અધિચર્મમાંથી શરીર દિવાલના બીજા સ્તર અધિચર્મ અધિચર્મના કોષોમાંથી સ્ત્રવે છે સ્ત્રવીને પડે છે ત્યાર પછી આવે છે શરીર દિવાલ તો આ શરીર દિવાલ વિશે મેં તમને વાત કરી છે કે શરીર દિવાલ પાંચ સ્તરની બનેલી છે સૌથી બહારનું સ્તર છે ક્યુટિકલ પછી આવશે આયામ સ્નાયુ સ્તર આયામ સ્નાયુ સ્તર પછી આવશે વર્તુળી સ્નાયુ સ્તર વર્તુળ પહેલો ક્યુટિકલ ક્યુટિકલ પછી આવશે અધિચર્મ અધિચર્મ પછી આવશે વર્તુળી સ્નાયુ સ્તર વર્તુળી સ્નાયુ સ્તર પછી આવશે આયામ સ્નાયુ સ્તર આયામ સ્નાયુ સ્તર પછી આવી અંદરનું જે સ્તર છે એ બાહ્ય કોષ્ટાવરણ એમ શરીર દિવાલ પાંચ સ્તરની બનેલી છે આપણે લઈશું સૌથી બહાર આવશે ક્યુટિકલ ક્યુટિકલની પછી આવશે અધિચર્મ અધિચર્મ પછી આવશે વર્તુળી સ્નાયુ સ્તર વર્તુળી સ્નાયુ સ્તર પછી આવશે આયામ સ્નાયુ સ્તર આયામ સ્નાયુ સ્તર પછી આવશે બાહ્ય કોષ્ટાવરણ બરોબર હવે આની અંદર આ જે વર્તુળી સ્નાયુ સ્તર અને આયામ સ્નાયુ સ્તર છે આ વર્તુળી સ્નાયુ સ્તર અને આયામ સ્નાયુ સ્તર આના સંકોચન વિકોચનને કારણે તે કોષ્ટની અંદર જે કોષ્ટ જળ ભરેલું છે એ કોષ્ટ જળ એ ટર્જિત બને છે રસપિત બને છે અને એ ખસીને પ્રજનનમાં ઉપયોગી થાય છે તો એમાં આ સ્નાયુ ઉપયોગી છે એ સિવાય અહીંયા પ્રજનન અંગોમાં વજ્રકેશો આવેલા છે એ સિવાય અભિચરણ પાદ આવેલા છે અભિચરણ પાદ અને શોષકો પણ આવેલા છે અને ચૂષકો પણ આવેલા છે તો પ્રજનન અંગોની અંદર અળસિયામાં પ્રજનન અંગોની આપણે વાત કરીશું મેં આના અગાઉ તમને સંધિપાદ સમુદાય શીખવાડ્યો હતો તો સંધિપાદ સમુદાયની અંદર ચલન પગ હતા જ્યારે આની અંદર શું છે તમારે બધાની સાથે કમ્પેરિઝન કરતું આવવાનું કે સમજી લો કે એક આપણે લક્ષણ લીધું કે પ્રચલન અંગો તો તરત જ તમને ખ્યાલ આવવો જોઈએ કે પ્રચલન અંગો તો પ્રજીવ સમુદાયમાં કયા પ્રચલન અંગો હતા તો પ્રજીવ સમુદાયની અંદર પ્રચલન અંગો હતા ખોટા પગ હતા કશાઓ હતી અને પક્ષમો હતા અને ત્યાર પછી આપણે એમ જોઈશું સસિદ્રા સમુદાયમાં પ્રજનન અંગો કયા હતા તો સસિદ્રા સમુદાયમાં તો બધા પ્રાણીઓ સ્થાયી પ્રાણીઓ હતા એટલે પ્રજનન અંગો નહોતા ત્યાર પછી આપણે વિચારીશું કે ચલો કોષ્ટાદ્રી સમુદાયમાં પ્રજનન અંગો કયા હતા તો કોષ્ટાદ્રી સમુદાયની અંદર હાઇડ્રા વિશે તમે જાણતા હશો તો હાઇડ્રાના જે મુખની આજુબાજુ જે સૂત્રાંગો આવેલા છે એ સૂત્રાંગોની મદદથી હાઇડ્રા પ્રજનન કરતું હતું એટલે કોષ્ટાદ્રી સમુદાયમાં સૂત્રાંગો આવશે ત્યાર પછી પૃથુકૃમિ જોઈએ તો પૃથુકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એ તો અંતઃપરોપજીવી જીવન જીવે છે અને અંતઃપરોપજીવી જીવન જીવતા હોવાથી એમને પ્રજનન માટે
એવા કોઈ અંગોની કોઈ જરૂર પડતી નથી. એ જ રીતે શુદ્રકૃમિ સમુદાય, તો એ પણ અંતઃપરોપજીવી પ્રાણી હોય છે, તો એને પણ પ્રશ્નાર્થ અંગોની કોઈ જરૂર પડતી નથી. તો હવે પછી શુદ્રકૃમિ પછી કયો સમુદાય આવે છે? શુદ્રકૃમિ પછી સમુદાય આવે છે નુપુરક. તો નુપુરકની અંદર કયા પ્રજનન અંગો છે? તો નુપુરકની અંદર પ્રજનન અંગો છે વજ્રકેશ, અભિચરણ પાક અને જળોની અંદર. જો વજ્રકેશ આવેલા છે અળસિયાની અંદર, અને પછી અભિચરણ પાક અને વજ્રકેશ બંને આવેલા છે રેતીગીડાની અંદર, અને જળોની અંદર શું આવેલું છે? અગ્ર શોષક અને પશ્વ શોષક આવેલા છે. તો એની મદદથી પણ એ પ્રશ્ન કરે છે. એ સિવાય એમના શરીર દિવાલની અંદર વર્તુળી સ્નાયુ આવેલા છે અને આયામ સ્નાયુ આવેલા છે. ઓકે, તો અહીંયા આપણે આ નુપુરક સમુદાયના પ્રશ્ન અંગો જાણી લીધા. ત્યાર પછી હવે આવે છે પાચન તંત્ર. તો પાચન તંત્રની આપણે વાત કરીશું. તો પાચન તંત્રમાં મેં તમને અગાઉના લેક્ચરમાં કહ્યું હતું કે સંપૂર્ણ પાચન તંત્ર એટલે શું? તો સંપૂર્ણ પાચન તંત્ર એટલે પાચન માર્ગ જે આપવો છે એના અગ્ર છેડે મુખ દ્વાર આવેલું હોય અને પશ્વ છેડે મળદ્વાર આવેલું હોય તો એને સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય. તો આવો સંપૂર્ણ પાચન માર્ગ તમે સેમિસ્ટર 1માં ભણી ગયા છો કે સંપૂર્ણ પાચન માર્ગ કયા સમુદાયના પ્રાણીઓથી ડેવલપ થયો છે? તો શુદ્રકૃમિ સમુદાય. હવે શુદ્રકૃમિ પછી કયો સમુદાય આવ્યો? તો નુપુરક. તો નુપુરકમાં ડેવલપ થયેલું જ હોય એટલા માટે આપણે અહીંયા લખીશું પાચન તંત્ર કેવું છે? સંપૂર્ણ પાચન તંત્ર. અને સંપૂર્ણ પાચન તંત્ર એટલે તમને ખબર પડી જવી જોઈએ કે અગ્ર છેડે મુખ દ્વાર અને પશ્વ છેડે મળદ્વાર. ચલો હવે શ્વસનની વાત કરીએ. તો આના પહેલાનું જે મેં સંધિપાદના લક્ષણોનું લેક્ચર લીધું ત્યારે મેં તમને કહ્યું હતું કે સંધિપાદ સમુદાયની અંદર સૌ પ્રથમ શ્વસન તંત્ર વિકસિત જોવા મળે છે. એટલે સંધિપાદ સમુદાય એ શેમાંથી ડેવલપ થયો છે? નુપુરક. એટલે નુપુરક સંધિપાદ સમુદાય માટે આદિ પ્રકાર કહેવાય. અને નુપુરકની અંદર હજુ સુધી શ્વસન અંગો વિકસિત થયા નથી. તો જો શ્વસન અંગો વિકસિત નથી થયા તો શ્વસન વાયુઓ જે છે, શ્વસન વાયુઓ O2 અને CO2 એનું પ્રસરણ થાય છે. હવે શેના દ્વારા? તો શરીર દિવાલ. શરીર દિવાલના જે કોષો છે એ કોષોમાંથી પ્રસરીને O2 વાયુ અંદર જાય છે અને CO2 વાયુ બહાર નીકળે છે. ઓકે, તો નુપુરક સમુદાયની અંદર શ્વસન તંત્ર વિકસિત થયું નથી. એટલે આપણે યાદ રાખવાનું છે કે સિલેબસ બનાવવાની અંદર આડું અવળું કરેલું છે. પહેલો સમુદાય આવે છે અહીંયા નુપુરક, અને નુપુરક પછી આવે સંધિપાદ, સંધિપાદ પછી આવે મૃદુકાય, અને મૃદુકાય પછી આવે સૂળત્વચી, અને સૂળત્વચી પછી આવે હેમિકોર્ડેટા. અને એ પ્રમાણે આપણે ડેવલપિંગનું વિચારવાનું છે. ભલે સિલેબસની અંદર આડું અવળું યુનિટ મૂકી દીધો હોય પરંતુ આપણે સમજવાનું કે પહેલું નુપુરક આવવું જોઈએ, બીજું સંધિપાદ આવવું જોઈએ. ત્યાર પછી આપણે રુધિરાભિસરણ તંત્ર જોઈશું. હવે અત્યાર સુધી તો રુધિરાભિસરણ તંત્ર ડેવલપ જ થયું નથી. જે રીતે મેં તમને સેમિસ્ટર 1ની અંદર કહ્યું હતું કે સૌ પ્રથમ ચેતાતંત્ર એ કોષ્ઠાદ્રી સમુદાયમાં ડેવલપ છે, બરાબર? તો એવી જ રીતે અત્યારે હું તમને કહીશ કે સૌ પ્રથમ રુધિરાભિસરણ તંત્ર એ સૌ પ્રથમ ઉત્પત્તિ થઈ છે, એટલે કે વિકસિત થયું છે. રુધિરાભિસરણ તંત્ર સૌ પ્રથમ એ અહીંયાથી વિકસિત થયું છે. ઓકે, હવે કેમ વિકસિત થયું તો આપણે થોડું ઘણું જાણી લઈએ. તો અહીંયા દેખો, અહીંયા સંપૂર્ણ પાચન માર્ગ છે મુખ દ્વાર અને આ મળદ્વાર. ઓકે, આ પાચન માર્ગ અને આ જે શરીર દિવાલ છે, આ શરીર દિવાલ એ બંનેની વચ્ચે તે કોષ ડેવલપ થયો છે. અહીંયાથી સૌ પ્રથમ વાર ડેવલપ થયો, અને તે કોષ ડેવલપ થતા હવે એક પ્રશ્ન ઊભો થયો કે અહીંયાથી જે ખોરાક લીધો હોય એનું પાચન તેની સરળ ઘટક આ શરીર દિવાલના કોષો સુધી કેવી રીતે જાય? કારણ કે વચ્ચે શું આવેલો છે? તે કોષ. પાછો બીજો પ્રશ્ન ઊભો થયો
કે અહીંયા કોઈ પ્રસરીને ઓટો વાયુ આવ્યો હોય એ કેવી રીતે પાચન માર્ગના કોષો સુધી જાય અને પાચન માર્ગના કોષોથી ઉદ્ભવેલો CO2 કેવી રીતે બહાર નીકળે કેમ કારણ કે વચ્ચે આખો તે કોષ આવેલો છે જેમ કે આપણે નદીના કિનારે છીએ વચ્ચે નદી આવેલી છે આપણે નદીના પેલા કિનારે જવું છે તો આપણે કોઈ માધ્યમની જરૂર પડે એ રીતે અહીંયા પણ પોષક પદાર્થો ઉષ્ણ પદાર્થો અને ઓટુ CO2 જેવા શ્વસન વાયુઓની આપલે કરવા માટે કોના કોના વચ્ચે તો આ શરીર દિવાલ અને પાચન માર્ગ અને વચ્ચે આવેલા બધા તંત્રના અંગો સુધી આ પહોંચાડવા માટે ત્યાંથી લઈ જવા માટે માધ્યમની જરૂર પડે હવે કયું માધ્યમ આ ઘટકોને લઈ જાય પોષક પદાર્થોને શ્વસન વાયુઓને ઘન પ્રવાહી કે વાયુ તો ઘન તો એ લઈ નહીં જઈ શકે અને પ્રવાહી લઈ જઈ શકે તો આપણી પાસે પ્રવાહી પેશીઓ કઈ છે આપણી પાસે પ્રાણી પેશીઓમાં પ્રવાહી પેશી તરીકે રુધિર છે એટલે અહીંયાથી રુધિરની જરૂરિયાત ઊભી થઈ અને જરૂરિયાત ઊભી થઈ એટલે અહીંયા રુધિર અભિસરણ તંત્રને ડેવલપ થવું પડે અને અહીંયાથી સૌ પ્રથમ રુધિર અભિસરણ તંત્ર જોવા મળે હવે આ જે રુધિર અભિસરણ તંત્ર જે છે એમાંનું જે રુધિર છે એ રુધિરની અંદર જે શ્વસન રંજક આવેલું છે એ છે હિમોગ્લોબિન અને હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક આપણા રુધિરમાં રક્તકણમાં આવી ગયું પરંતુ અહીંયા એ શ્વસન રંજક રુધિર રસમાં આવેલું છે રુધિર રસ આ એક ખાસિયત છે હવે બીજું આ જે રુધિર જે છે એ મેં તમને સંધિપા સમુદાયનું શીખવાડ્યું હતું કે એની અંદર આખો દેહ કોષ્ઠ રુધિરથી ભરેલો હતો એટલે એના દેહ કોષ્ઠને આપણે રુધિર ગુહા કહેતા હતા અને એ તંત્રને આપણે ખુલ્લું રુધિર અભિસરણ તંત્ર કહેતા હતા જ્યારે અહીંયા ડેવલપ અહીંયાથી જ થયું છે અને અહીંયા પાછી બંધ રુધિર વાહિનીઓમાં પૃષ્ઠ બાજુ આવેલી પૃષ્ઠ રુધિર વાહિની વક્ષ બાજુ આવેલી વક્ષ રુધિર વાહિની અને પૃષ્ઠ રુધિર વાહિની પેટા શાખાઓ જે નીકળે છે જેમ કે ધમની હોય અને ધમનીમાંથી પેટા શાખાઓ ધમનિકાઓ નીકળતી હોય શિરામાંથી શિરિકાઓ નીકળતી હોય એમ અહીંયા પણ પૃષ્ઠ રુધિર વાહિની એ મુખ્ય રુધિર વાહિની છે અને એમાંથી નીકળતી પૃષ્ઠાંતરી વાહિનીઓ એ જ રીતે વક્ષ રુધિર વાહિની છે એમાંથી નીકળતી વક્ષાંતરિક રુધિર વાહિનીઓ એના પછી બીજી આવેલી છે સમામી રુધિર વાહિનીઓ બરોબર અને અધોચેતા વાહિની આવેલી છે પાર્શ્વન્માર્ગીય વાહિની આવી રીતે આ બધી રુધિર વાહિનીઓ છે અને રુધિર વાહિનીઓમાં રુધિર વહેતું હોવાથી આને બંધ રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે બંધ રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌ પ્રથમ રુધિરાભિસરણ તંત્ર ક્યાંથી શરૂ થયું તો નુપુરક સમુદાયથી સૌ પ્રથમ ચેતાતંત્ર ક્યાંથી શરૂ થયું તો કોષ્ઠાંત્રી સમુદાયથી અને સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ ક્યાંથી શરૂ થયા તો પૃથુકૃમિ સમુદાયથી અને હવે આવે છે ઉત્સર્જન તો પહેલું તો ઉત્સર્જન એટલે શું એ તમને ખબર પડવી જોઈએ ઘણા વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે કે ઉત્સર્જન એટલે શું તો એમ જ કહેતા હોય છે કે ઉત્સર્જન એટલે નકામો કચરો બહાર કાઢવો તો એવું નથી નકામો કચરો તો બહાર નીકળે તો ત્રણ સ્વરૂપે નીકળે છે ઘન સ્વરૂપે નીકળે છે પ્રવાહી સ્વરૂપે નીકળે છે અને વાયુ સ્વરૂપે નીકળે છે જો વાયુ સ્વરૂપે કચરો બહાર નીકળે CO2 કહીએ છીએ આપણે તો એને આપણે ઉત્સર્જન નથી કહેતા એને આપણે ઉચ્છવાસ કહીએ છીએ અને મળ સ્વરૂપે જે પાચન થઈ અને અપાચિત ખોરાક નીકળે છે એ ઘન સ્વરૂપે તો એને આપણે મળોસર્જન કહીએ છીએ એ પાચનની ક્રિયામાં આવે છે તો ઉત્સર્જન એટલે શું તો ઉત્સર્જન એટલે કે એવો નકામો કચરો આપણા શરીરની અંદર કે દરેક પ્રાણીના શરીરની અંદર જે ચયાપચયની ક્રિયા થાય અને એના અંતે જે નાઇટ્રોજન યુક્ત ઉષ્ણ પદાર્થો તો કયા નાઇટ્રોજન યુક્ત ઉષ્ણ પદાર્થો યુરિયા યુરિક એસિડ પછી એમોનિયા પછી ક્રિએટિન ક્રિએટિનાઇન આ બધા જે ઉષ્ણ પદાર્થો નીકળે છે અને આ ઉષ્ણ પદાર્થો પણ જો જળચર હોય
હોય તો યુરિયાનો ત્યાગ કરશે, અને જ્યાં એટલું બધું પાણી ન મળી રહેતું હોય તો એ યુરિક એસિડનો ત્યાગ કરશે. તો આ નાઇટ્રોજનયુક્ત ઉષ્ક પદાર્થો જે છે એ કયા સ્વરૂપે બહાર કાઢે પાછા? પ્રવાહી સ્વરૂપે. તો એ ઘટનાને આપણે ઉત્સર્જન કરીએ. હવે નુપુરક સમુદાય લઈએ. તો નુપુરક સમુદાયમાં ઉત્સર્જન કેવી રીતે થતું હશે, કયા અંગો હશે? તો અહીંયા પણ તમારે એક વસ્તુ, જ્યારે પણ તૈયારી કરતા હોય ત્યારે એક વસ્તુ મગજની અંદર વિચારવાનું કે નુપુરકની અંદર ઉત્સર્જન અંગ કયું છે. પ્રજીવમાં કયું હતું, સશિદ્રામાં કયું હતું? તો પ્રજીવની અંદર ઉત્સર્જન અંગ કયું હતું? આકુંચન રસ્તા. સશિદ્રામાં કયું હતું? તો આશ્ય પશ્ચિમ. તો કોષાગ્રીમાં કયું હતું? અધોમુખ. તો પછી પૃથુકૃમિ અને સૂત્રકૃમિમાં? તો પૃથુકૃમિની અંદર જ્યોતકોષો હતા. તો પછી સૂત્રકૃમિની અંદર? સૂત્રકૃમિની અંદર કોષાંતરીય નલિકાઓ, ઉષ્ક નલિકાઓ. અને હવે શું આવે આપણે સૂત્રકૃમિ પછી? નુપુરક. તો નુપુરકની અંદર શું છે? નુપુરકની અંદર ગુંચળાકા, ગુંચળાકા ઉત્સર્ગિકાઓ, ઉત્સર્ગિકાઓ. અને જો તમને યાદ હોય, કારણ કે તમે 11-12ની અંદર અળસિયું ભણી ના હો છો એટલે તમને થોડો ઘણો તો ખ્યાલ હશે, તો વિટપીય ઉત્સર્ગિકા શબ્દ સાંભળ્યો હશે. વિટપીય ઉત્સર્ગિકા. ત્યાર પછી આવે છે કંઠનાલીય ઉત્સર્ગિકા. ત્યાર પછી આવે છે ત્વચીય ઉત્સર્ગિકા. તો ઉત્સર્જન કયું છે? ઉત્સર્ગિકા. હવે ઉત્સર્જનનો પ્રકાર કે કયા પ્રકારનું ઉત્સર્જન થાય છે? તો આ જે વિટપીય ઉત્સર્ગિકા છે, આ કંઠનાલીય ઉત્સર્ગિકા છે, એ પાચન માર્ગની અંદર ઉષ્ણ દ્રવ્યો ઠાલવે છે, એટલે આને કહીશું આંત્રોત્સર્ગી ઉત્સર્જન. આંત્રોત્સર્ગી ઉત્સર્જન. અને આ જે ત્વચા છે, એ ત્વચા એના પડની નીચે ઉષ્ણ દ્રવ્યો સંગ્રહ કરે છે, બરોબર. અને આ જે છે ત્વચીય ઉત્સર્ગિકા દ્વારા સંચારી ઉત્સર્જન. તો આ રીતે અહીંયા બે પ્રકારનું થાય છે. સંચય ઉત્સર્જન પણ કહેવામાં આવે છે. સંચય નથી થતો, સીધું એના દ્વારા ત્યાગ થાય છે, એટલે બાહ્ય સંકી ઉત્સર્જન. તો અહીંયા આ રીતે બે પ્રકારનું ઉત્સર્જન જોવા મળે છે. તો અહીંયા આપણે આ અળસિયાનું ઉત્સર્જન અહીંયા પૂરું કરીએ છીએ. હવે આ બાકીના જે લક્ષણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એ પહેલાં હું તમને એક વખત રિવિઝન કરાવી દઉં. ચલો, રહેઠાણ તો સમુદ્રવાસી, ભીની પોચી જમીનમાં, મીઠા પાણી. જીવન પદ્ધતિ તો મુક્તજીવી નેરિસ અને એરેની કુલાને અળસિયુંને જે છે મુક્તજીવી છે, અને જળો જે છે એ બાહ્ય પરોપજીવી છે. ત્યાર પછી સમકણતા તો આનું વિશેષ લક્ષણ છે. અંદરની બાજુએ આંતરખંડીય વિટપ દ્વારા અને બહારની બાજુએ આંતરખંડીય ખાંચ દ્વારા અહીંયા શું થાય છે, વિભાજન થાય છે, એટલે બધા સરખા ખંડો જોવા મળે છે. એટલે અહીંયા એ સંપૂર્ણ સમકણતા કહેવાશે, અને એ બાહ્ય સમકણતા કહેવાય, અને આંતરિક સમકણતા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી શરીર કેવું હોય છે, તો નેરિસ જોયેલું છે, એરેની કોલા જોયેલું છે, અળસિયું જોયેલું છે, આપણે જળ પણ જોયેલો છે. અને એનું શરીર કેવું હોય છે, લાંબુ નળાકાર જેવું શરીર. ગર્ભસ્તર તો ત્રિગર્ભસ્તરી, દેહકોષ તો સાચો દેહકોષ જોવા મળે છે, સંરચના પૃથ્વી પાર્શ્વ સંરચના, આંતરિક વિભાજન આંતરખંડીય વિટપ દ્વારા, બાહ્ય વિભાજન આંતરખંડીય ખાંચ દ્વારા. શરીર ઉપરનું આવરણ તો શરીર ઉપરનું આવરણ કિટીકટનું બનેલું હોય છે. કેવું હોય છે, બ્લુ હોય છે, અને લીસું હોય છે, અને પાતળું હોય છે, બરોબર. અને એ ક્યુટિકલનું આવરણ જે છે કેવી રીતે બને છે, તો શરીર દિવાલનું જે બીજું સ્તર છે અધિચર્મ, એ અધિચર્મના કોષોમાંથી સ્ત્રાવ થાય છે અને એમાંથી બને છે. ત્યાર પછી આપણે જોઈશું પ્રચલન અંગો. તો પ્રચલન અંગોમાં વજ્રકેશો આવેલા છે, અળસિયાની અંદર અને રીતિક્રીડાની અંદર અભિચરણ પાદ આવેલા છે, રીતિક્રીડાની અંદર અને શોષકો આવેલા છે ચરોની અંદર. ઓકે, અને એ પછી આપણે જોઈશું પાચન તંત્ર. તો સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે, અગ્ર છેડે મુખ આવેલું છે, અશ્વ છેડે મળ દ્વારા. ત્યાર પછી શ્વસન. તો શ્વસન અંગો અહીંયા ડેવલપ થયેલા નથી, એટલે શ્વસન
શરીર દિવાલ દ્વારા ઓટુ અને સીઓટુ વાયુનું પ્રસરણ થઈને થાય છે. ત્યાર પછી રુધિરાભિસરણ તંત્ર, સૌ પ્રથમ રુધિરાભિસરણ તંત્ર અહીંયાથી શરૂ થયું. થવાનું કારણ શું છે? કારણ કે તે કોષની ઉત્પત્તિ થઈ એટલે પોષક પદાર્થો, ઉષ્ક પદાર્થો અને વાયુઓના વહન માટેનો એક પ્રશ્ન ઊભો થયો. એટલા માટે પ્રવાહી સંયોજકની જે રુધિરની મદદથી આપણે આની હેરફેર કરવા માટે અહીંયા રુધિરાભિસરણ તંત્ર શરૂ થયું. શ્વસનજક કયું છે? હિમોગ્લોબિન છે. શેમાં આવેલું છે? રક્તકણમાં આવેલું છે કે રુધિરસમાં? તો રુધિરસમાં આવેલું છે. કયા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે? તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. ત્યાર પછી આપણે ઉત્સર્જન જોઈશું. તો ઉત્સર્જન અંગ કયું છે? ઉત્સર્જિકા. અને ઉત્સર્જન કયા પ્રકારનું થાય છે? તો ઉત્સર્જન અહીંયા બે પ્રકારનું થાય છે. જો દેહકોષમાંથી ઉષ્ક દ્રવ્યોને પાચન માર્ગમાં ઠલવવામાં આવે અને પાચન માર્ગ દ્વારા એનો બહાર નિકાલ કરવામાં આવે તો એ આંતરોસર્ગી ઉત્સર્જન, અને જો શરીર દિવાલ દ્વારા સીધું બારંબાર ઠાલવવામાં આવે તો એને વાયુસર્ગી ઉત્સર્જન કહેવામાં આવે છે. તો અહીંયા સુધી મિત્રો આપણે આટલું અહીંયા રાખીશું, અને એના પછી આપણે બીજા લેક્ચરની અંદર આપણે ચેતાતંત્ર, લિંગભેદ, ફલન અને વિશિષ્ટતાઓ આનું આપણે આગળ જોઈશું, અને એના પછી વર્ગોના લક્ષણો જોઈશું.